વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આજે અમદાવાદના સાબરમતી વિધાનસભા મત વિસ્તારના ચાણક્યપુરી ખાતે આગમન થયું હતું. આ અવસરે રાજ્યસભાના સાંસદ નરહરી અમીન તથા સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય હર્ષદ પટેલ સહિત તમામ સ્થાનિક કોર્પોરેટર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય નરહરી અમીને ઉપસ્થિત નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા, તો મહાનુભાવોની ઉપસ્થિતિમાં સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકો કે પાસ સરકાર કી સભી યોજનાએ પહોંચાને કા કામ એ યાત્રા કર રહી હૈ. નરેન્દ્ર મોદી કી ગેરંટી વાલી ગાડી પૂરે દેશ મેં 3000 ગાડી એસે ગાંવ ગાંવ મેં ઘૂમ રહી હૈ. ઓર 10 સાલ મેં 70 સાલ મેં જો કામ નહીં હુઆ હૈ વો નરેન્દ્ર મોદી ને કિયા હૈ. જબ સે પીએમ બને તબ સે પહાડી વિસ્તાર હો, જંગલ વિસ્તાર હો, આદિવાસી વિસ્તાર હો, જહાં લોકો કો રાજ્ય સરકાર ઓર ભારત સરકાર કી જો યોજનાઓ કા લાભ નહીં મિલતા થા વો લાભ સભી ગરીબ માણસ મધ્યમ વર્ગ કો આદમી કો મિલે ઇસીલિયે વિકાસ યાત્રા કા આયોજન કિયા ગયા હે. 25 મને આજથી એક વર્ષ પહેલા હાર્ટ નો પ્રોબ્લેમ થયો હતો ત્યારે મેં 2-3 પ્રાઇવેટ હોસ્પિટલોમાં બતાવ્યું તો મને 2.5-3 લાખ રૂપિયા ખર્ચો કીધો, પણ એ મારી પરિસ્થિતિને અનુકૂળ આવે તેમ નહોતો. પછી મેં નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈ અને ત્યાંથી મને આયુષ્યમાન કાર્ડ વિશે માહિતી મળી. પછી મેં કાર્ડ બનાવ્યું આયુષ્યમાન કાર્ડ અને નજીકની પ્રાઇવેટ હોસ્પિટલ સાલમાં મેં મારા હાર્ટની સર્જરી કરાવી. તેથી હું આપણી સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગર્ભાવસ્થા દરમિયાન પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ લાભ લીધેલ છે, જેમાં મને ન્યૂ ગોતા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા એએનએમ અને આશા દ્વારા ફોર્મ ભરાવવામાં આવ્યું હતું અને મને જાણ કરવામાં આવી હતી કે એમાં 5000ની સહાય મળે છે. એમાં પહેલાં પ્રથમ તબક્કાના 1000 રૂપિયા, બીજા તબક્કાના 2000 રૂપિયા અને ત્રીજા તબક્કાના 2000 રૂપિયા, એમ ટોટલ 5000 રૂપિયાની સહાય મળે છે.